નમસ્કાર દોસ્તો, હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ લઈ અને આપણી સમક્ષ હું પ્રસ્તુત થઈ રહ્યો છું. દોસ્તો, આજે આ ઉપક્રમનો 1013મો એપિસોડ આપને અર્પણ કરતા હું ખરેખર ધન્યતા અનુભવું છું, ખૂબ જ આનંદ અનુભવી રહ્યો છું. દોસ્તો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ બની રહે છે અને દર રવિવારે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાનો વિડીયો પણ અહીંયાથી પ્રસ્તુત કરવામાં આવે છે. મિત્રો, આજે તાજેતરની ઘટનાનો જે વિડીયો અહીંથી પ્રસ્તુત કરવામાં આવે છે, આ વિડીયો જે વિદ્યાર્થીઓ હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલના આ બંને ઉપક્રમ જો આપને પસંદ આવતા હોય તો આ ચેનલને એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલ દોસ્તો સબસ્ક્રાઇબ કરશો અને કરાવશો તો મને પણ સવિશેષ આનંદ થશે. દોસ્તો, વધુમાં વધુ આ ચેનલ સબસ્ક્રાઇબ કરશો અને કરાવશો તો મને પણ એક જાતનું બળ મળી રહેશે. ચાલો દોસ્તો, આજનો અભ્યાસ શરૂ કરતા પહેલાં એક સરસ મજાનો સુવિચાર હું આપને સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. દોસ્તો, આજનો સુવિચાર, તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો, પ્રયત્નો કદી નિષ્ફળ જતા નથી. દોસ્તો, ખૂબ સરસ મજાનો સુવિચાર છે, તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો, પ્રયત્નો ક્યારેય કોઈના નિષ્ફળ જતા નથી. દોસ્તો, આવો સરસ મજાનો સુવિચાર. ત્યાર પછી આપણે અભ્યાસની જો વાત કરીએ મિત્રો, તો આપણે જે ભણી રહ્યા છીએ એ દોસ્તો ભણી રહ્યા છીએ એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. મિત્રો, એક્ટિવ પેસિવ એટલે કર્તરી અને કર્મણી. વાક્યમાં મુખ્ય સ્થાન પર જ્યારે કર્તા હશે તો એ કર્તરી વાક્ય કહેવાશે, કર્મ મુખ્ય સ્થાન પર હશે તો એ કર્મણી વાક્ય તરીકે ઓળખાશે. દોસ્તો, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ અંગ્રેજી વ્યાકરણનું ખૂબ જ અગત્યનું આ ચેપ્ટર છે. દોસ્તો, આપણે જુદા જુદા કાળની પ્રેક્ટિસ કરી હતી, ત્યારબાદ મોડલ અક્ષરવાળા વાક્યોની પ્રેક્ટિસ કરી હતી, ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્યોની, થોડા અટપટા નિયમોની પ્રેક્ટિસ કરી હતી. દોસ્તો, અત્યારે આપણે જનરલ ચેન્જ ધ વોઇસની આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. દોસ્તો, એમાં આપણે સૌથી પહેલું આ વાક્ય જરા જોઈ લઈશું. હી વોઝ એડમાયર્ડ બાય ઓલ હિઝ ફ્રેન્ડ. દોસ્તો, અહીંયા તમારી નજર જતી હશે વોઝ એડમાયર્ડ અને અહીંયા બાય છે. દોસ્તો, વોઝ એડમાયર્ડ અને બાય છે એટલે આ સાદા ભૂતકાળનું પેસિવ વોઇસનું વાક્ય છે. દોસ્તો, અત્યારે જે આપણે જોયું છે એ એક્ટિવમાંથી પેસિવમાં જોયું, અત્યારે આપણે આ પહેલું પેસિવ વોઇસનું વાક્ય આપણી સમક્ષ આવ્યું છે. હી વોઝ એડમાયર્ડ બાય ઓલ હિઝ ફ્રેન્ડ્સ. દોસ્તો, હી વોઝ એડમાયર્ડ બાય ઓલ હિઝ ફ્રેન્ડ પેસિવ વોઇસનું વાક્ય છે. હવે આપણે એક્ટિવ વોઇસમાં આપણે રૂપાંતર કરવા જઈ રહ્યા છીએ. તો દોસ્તો, અહીંયા તમે જોઈ શકો છો ઓલ હિઝ ફ્રેન્ડ્સ, ઓલ હિઝ ફ્રેન્ડ્સ અહીંયા આપણે કરતા તરીકે આગળ લઈ લીધો છે, એડમાયર્ડ હિમ. દોસ્તો, આવી રીતે એનું એક્ટિવ વોઇસ બનશે. પેસિવ વોઇસનું જે વાક્ય હતું એનું એક્ટિવ વોઇસ આવી રીતે બનશે. હી વોઝ એડમાયર્ડ બાય ઓલ હિઝ ફ્રેન્ડ, એનું એક્ટિવ ઓલ હિઝ ફ્રેન્ડ્સ એડમાયર્ડ હિમ. દોસ્તો, અહીંયા આપણે એક બીજું વાક્ય જરાક જોઈ લઈએ છીએ, યુ વિલ ફાઇન્ડ. દોસ્તો, અહીંયા તમે જોઈ શકો છો વિલ ફાઇન્ડ એટલે સાદો ભવિષ્યકાળ બતાવે છે. સાદો ભવિષ્યકાળ, યુ વિલ ફાઇન્ડ રાજેશ ધેર, યુ વિલ ફાઇન્ડ રાજેશ ધેર. સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ છે એટલે માત્ર આપણે પેસિવ કરતી વ્યક્તિમાં શું ઉમેરવાનું રહેશે, માત્ર આપણે બી ઉમેરવાનું રહેશે. અહીંયા રાજેશને આપણે આગળ લઈ લઈશું, રાજેશ વિલ બી ફાઇન્ડ ધેર, રાજેશ વિલ ફાઉન્ડ ધેર, રાજેશ વિલ બી ફાઉન્ડ ધેર, રાજેશ વિલ બી ફાઉન્ડ ધેર. દોસ્તો, આ વાક્ય થઈ ગયું છે, એ પેસિવનું વાક્ય થઈ ગયું છે. દોસ્તો, એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં અને પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસમાં કેવી રીતે જવું એ તમે બરાબર સમજી ગયા હશો. મિત્રો, મિત્રો ફરી એકવાર દોસ્તો ખરેખર આ સૌને ખાસ વિનંતી છે કે એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને કરાવશો તો મને સવિશેષ આનંદ થશે.
ચાલો દોસ્તો ફરી પાછા મળશું આવતીકાલે, ત્યાં સુધી ભારત માતા કી જય.